आज धानेरा तालुका में कोरोना रसीकरण महाअभियान की शुरुआत थी हती, जेमा 53 जेटली शालाओं में अभ्यास करता 15-18 वर्ष 1600 जेटला विद्यार्थियों ने कोरोना प्रतिरोधक रसी आपी सुरक्षित कराया हता। गुजरात सहित समग्र भारत भर में आज 15-18 वर्ष बाळकों ने कोरोना वायरस सामे रक्षण पूरु पाडवा आरोग्य विभाग द्वारा रसीकरण महाअभियान की शुरुआत करवामां आवी छे। જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ 15-18 વર્ષના કિશોરોને કોરોના રસી આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ધાનેરા તાલુકામાં આજરોજ 53 જેટલી શાળાઓના બાળકોને આવરી લઈ અલગ અલગ વિભાગમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી છે। ધાનેરા શહેરના સૌથી મોટા સંકુલ એવા વિવેકાનંદ વિદ્યાલય ખાતે 15-18 વર્ષના બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો। શાળા સંકુલમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ રસીકરણ વિભાગ બનાવી બાળકોને રસી આપી હતી। શાળામાં અભ્યાસ કરતા બાળકો ભયમુક્ત રહી રસી લે તે માટે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમણી સાથે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મંત્રી પણ ખાસ હાજર રહી રસીકરણ બાબતે પૂરતી સમજણ બાળકોને આપી આ મહાઅભિયાન રસીકરણની શરૂઆત કરાઈ હતી, જેમાં મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે એક પણ બાળક રસીથી વંચિત ના રહી જાય તે પ્રકારનું આયોજન કરી આજે રસી આપવાની શરૂઆત કરાઈ છે। વિવેકાનંદ વિદ્યાલયમાં 15-18 વર્ષ વચ્ચે વેક્સિનેશન આજે રહી અને કોઈ પણ વેક્સિન વગર ન રહી જાય એવી ખાતરી કરી અને તમામ પાયરેની વ્યવસ્થા કરીને ચાલુ કરેલ છે। જે પ્રમાણે અગાઉ રસીકરણનું નામ સાંભળી લોકોમાં ગેરમાન્યતા હતી, તો બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમ થકી રસી બાબતે ખોટા સમાચાર આવતા હતા, એ તમામ બાબતોથી દૂર રહી બાળકો રસી લેવા માટે પોતાની તૈયારી બતાવે તે પ્રકારના માર્ગદર્શન સાથે આજથી ધાનેરા તાલુકામાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થઈ હતી। સાંજે 3 કલાક સુધી ધાનેરા તાલુકામાં 15-18 વર્ષના 1600 જેટલા કિશોરોને રસી આપવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ ભયમુક્ત રહી રસી લીધી હતી। આજે રાજ્ય સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નથી માધ્યમિક શાળામાં બાળકો માટે વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। રાજ્ય સરકારને હું અભિનંદન આપું છું, માનનીય વડાપ્રધાન શ્રીને અભિનંદન આપું છું, એટલે આ કોરોનાની નિસ્તબિત માટે જે એમને જે કાર્ય કર્યું છે ને આ શાળામાં મોટી પ્રમાણમાં જે બાળકો અભ્યાસ કરે છે તમામને અમે રાજ્ય સરકારના કાર્યક્રમમાં સહભાગી થઈ અને વેક્સિનેશનનો પ્રોગ્રામમાં સફળતા માટેનો અમારો પ્રયત્ન છે।